માંગરોળ તાલુકાના ગોરેજ ગામે અતિ વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાની થઈ હતી, જેથી સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક ખેડૂતો આ સર્વેથી વંચિત રહી જતા લાલ ગુમ થયા હતા. ખાસ તો આ સર્વે થયું તેમજ લાગુ શેઢાવાળી જમીનોમાં સર્વે નહીં થતા ખેડૂતો લાલ ગુમ થયા હતા અને એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો લગાવ્યા છે. આ બાબતે નોડલ અધિકારી દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ ખેડૂતોના પાક પણ ફેલ થયા અને સરકારી સહાયથી પણ વંચિત રહેતા ખેડૂતો ફરિયાદ કરવી તો કોની પાસે કરવી તે પ્રશ્ન ઊભો થતા ખેડૂતોએ ગ્રામ સેવકને રજૂઆત કરી છે, પરંતુ આશ્વાસન રૂપે જવાબ મળતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે ખેડૂતોને મગફળીના પાક ફેલ થયા, હવે ઘઉંના વાવેતર કરવાનો ખેડૂતો પાસે પૈસા નથી તો ખેડૂતો આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી એવું ખેડૂતો જણાવી રહ્યા છે. સર્વે કરવા વાળા આવ્યા, સર્વે કરી ગયા, બરાબર, એક ખેતરમાં કર્યું, એક ખેતરમાં નથી કર્યું, તો એક ખેતર મૂકીને એક ખેતર હું કામ સર્વે કર્યું? થવાનું હતું બધાને નુકસાન, બધાને કોઈને આ એ રીતે કર્યું નથી. નોખ નોખું સર્વ જેમ આવે સર્વ કરીને હોયા ગયા, અમારે કંઈ થયું નથી, બરાબર. માંડવી બધાને એક હેરખેર સર્વ કરી અને અમારી માંગ છે આપવા. હવે એમાં જે સર્વે કરવા આવ્યા એમાં પાણી ભર્યું હતું આખા ખેતરમાં બધીમાં, એમાં બાજુમાં એક જણાનું સર્વે થયું તો એકનું નહીં, બાજુમાં અમારા ભાઈનું થયું તો મારું નથી થયું, એનું શું કારણ? અને નુકસાની આમાં માંડવીમાં કંઈ હાથમાં આવ્યું નથી, ખર્ચા જોગું અમારે ઊભું નથી.